हेलो विद्यार्थी मित्रों, आज धोरण 8 विषय गणित चैप्टर नंबर 9 बेसिक पदावली और नित्य संज्ञा नियमों आपणे જોઈ રહ્યા છે। એમાં આપણે સ્વાધ્યાય 9.1 માં જે એકપદી દ્વિપદી અને બહુપદી ની ઓળખતા પદાવલી સહગુણકો એ બધાની ચર્ચા આપણે કરી લેવા છે। હમણાં પાછા આપણે એક નવો ટોપિક સાથે પાછા મળ્યા છે, તો ચાલો જોઈએ। તો અહીંયા કે બે પદાવલીઓના ગુણાકાર કે બે એક પદાવલીઓના આપણે ગુણાકાર કરાવવાના છે, તો આપણે જોઈએ પહેલી રકમ કે 5x -3y। તો આપણે ગુણાકાર કરીએ તો સહગુણકને સહગુણક સાથેનો, તો 5 -3 એ આપણને ખબર છે -15, ચલ સાથેનો ચલ x y, એટલે આપણો આન્સર આવે છે -15xy। આગળ જોઈએ આપણે અહીંયા બીજી રકમ 6x -4x2। હવે અહીંયા તમે જોઈ શકો છો સહગુણકોનો સહગુણક સાથેનો, તો 6 × 4 = 24, ચલ સાથેનો ચલનો, તો અહીંયા x છે અહીંયા x2 છે, તો અહીંયા x2 ગુણ્યા x, તો x ની 3/4, એટલે અહીંયા આપણો આન્સર આવે છે 24x³। આગળ જોઈએ તો અહીંયા સૂચના આપેલી છે કે 3 કરતા કેનાથી વધુ એક પદીઓના ગુણાકાર, તો આપણે જોઈએ રકમ 2x ગુણ્યા 7y ગુણ્યા 5z। તો આપણે જોઈએ પહેલા આપણે બ્રેકેટ માં લઈ લે 2x ગુણ્યા 7y ગુણ્યા 5z। અહીંયા બે પહેલા રકમની આપણે ગુણાકાર કરાવી લઈએ, તો 2x ગુણ્યા 7y એમાં સહગુણકોનો પહેલા કરાવીએ, તો 2 × 7 એટલે 14, ચલનો, તો x ગુણ્યા y એટલે xy ગુણ્યા 5z। હવે અહીંયા પણ આપણે જોઈએ તો પહેલા ચલનો સહગુણકનો 14 × 5 70 અને ચલનો, તો x y અને z એટલે xyz એટલે 70xyz। આગળ જોઈએ આપણે તો અહીંયા આપેલા રકમ જોઈ લઈએ xy ગુણ્યા 2x² ગુણ્યા 3z ગુણ્યા 2z² તો પહેલા આપણે બબ્બેના ગુણાકાર કરાવી લઈએ, તો પહેલી બે રકમ xy ગુણ્યા 2y² અહીંયા 3z ગુણ્યા 2z² ચાલ જોઈએ। અહીંયા xy ની આગળ કઈ નહીં સહગુણકમાં, એટલે આપણે સમજીએ 1, તો 1 × 2 તો 2, x અને y અને y² એટલે 22। આગળ જોઈએ કે 22, હવે આગળ જોઈએ અહીંયા પણ ચલમાં સહગુણકમાં 3 × 2 = 6, z × z² એટલે z³। અહીંયા જોઈએ આપણે અહીંયા સહગુણકોને કરાવીએ પહેલા, તો 2 × 6 = 12, એક્સ બીજો એક્સ નથી એટલે અહીંયા એક્સ, અહીંયા બીજો વાય નથી એટલે y³ અને z³ એટલે 12zy³z³। ચાલો આગળ જોઈએ હવે કે નીચેના કોષ્ટકમાં લંઘન માટે આપેલી લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ના માપ પરથી લંઘનનું ઘનફળ શોધો। આપણને ખબર છે કે લંઘનનું ઘનફળનું સૂત્ર, તો આપણે કહીએ છીએ કે ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો આપણે અહીંયા ઊંચાઈ પહોળાઈ લંબાઈ આપી દેવામાં આવેલી છે, તો આપણે લખીએ કે ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ બરાબર 2 ax ગુણ્યા પહોળાઈ બરાબર
3 BY ઊંચાઈ બરાબર 5 CZ આપણે ગુણાકાર કરીએ પહેલા સહગુણકો સહગુણનો કરીએ 2 ગુણ્યા 3 અને ગુણ્યા 5 આપણે કરીએ 2 ગુણ્યા 3 6 6 ગુણ્યા 5 30 અહીંયા જોઈએ ચલનો A B C તો A B C અને X Y Z થઈ ગયા તો આપણે રકમ જોઈએ આપણે જવાબ આવે છે આપણી પાસે તો 30 A B C Y X Y Z હવે અહીંયા આપણે બીજો દાખલો જોઈએ ઘનફળ તો આપણે સૂત્ર લખીએ કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ ચાલો લંબાઈ તો m સ્ક્વેર l પહોળાઈ m સ્ક્વેર p અને ઊંચાઈ તો p સ્ક્વેર m ચાલો અહીંયા ધ્યાન આપજો કે સહગુણકમાં કંઈ નથી એક સમજણ બધાની આગળ એક સમજવાનું આપણે તો અહીંયા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 તો આપણને ખબર છે કે 1 બરાબર તો આપણે ચલનો કરીએ તો અહીંયા m નો વર્ગ છે બીજે ક્યાં છે m છેલ્લા પદમાં એટલે m નો ઘન અહીંયા n છે અને n અહીંયા વર્ગ છે એટલે અહીંયા n નો ઘન અને અહીંયા p નો વર્ગ છે અને અહીંયા p છે એટલે p નો ઘન એટલે આપણે આન્સર આવે છે m નો ઘન n નો ઘન અને p નો ઘન વિદ્યાર્થી મિત્રો આજે આપણે કે એક પદાવલી એક પદ બે એક પદાવલીનો ગુણાકાર એક પદાવલી બે કરતા વધુ પદાવલીઓ સાથેનો ગુણાકાર આપણે આજે જોઈ ગયેલા છે સૌપ્રથમ તો તમારે એક વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે જ્યારે તમે ગુણાકાર કરાવો છો તો તમારે સહગુણકોનો ગુણાકાર કરાવીને ચલનો ચલ સાથેનો ગુણાકાર તમારે કરાવવાનો હોય છે હવે આપણે પાછા નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિક સાથે પાછા મળીશું ત્યાં સુધી આવજો થેન્ક યુ